આપણા સૌની સમક્ષ જે સમાધિ અવસ્થામાં પ્રતિકાત્મક રીતે ઉપસ્થિત છે એવા દાદા અને પૂજ્ય ભાઈને વંદન કરીને હું મારી નાની વાત રજૂ કરું છું. નવ વર્ષ વીત્યા છે, હજી બીજા વર્ષો વીતશે. કાળનું કામ છે ચાલતા રહેવાનું, પણ સાથોસાથ આપણું કામ છે સ્મરણને વધુ દ્રઢ કરવા. સ્મરણ કરવું એટલે શું? તેને યાદ કરવા, એના વિશે વાત કરવી, સમગ્ર દિવસને ઉજવવો કે ના એનાથી પણ કંઈ વિશેષ. મિત્રો, મને એવું લાગ્યું છે કે જે આપણી પ્રિયતમ વ્યક્તિ છે એનું સ્મરણ એ છે કે એમને જે કંઈ ગમતું હોય એ કામ કરવાની આજથી આપણે પ્રતિજ્ઞા લઈએ. કયું પ્રિય કામ એ આપણે નક્કી કરવાનું. દાદા જેવું વ્યક્તિત્વ એટલે તમે કોઈ જગ્યાની સફાઈ કરો, કોઈ સ્થળે જઈને સુંદર મજાની વાત વહેંચો, તો એ બધા જ સ્મરણના કામો છે. પણ આ પ્રસંગે કયું કાર્ય યોગ્ય કહેવાય એવો મને પ્રશ્ન થયો અને એમાંથી મને થોડી છાનબીન કરવાની ઈચ્છા થઈ. એટલે મને જે જવાબ જોયો તે જવાબ હું તમારી સાથે શેર કરું છું. મિત્રો, મને એવો વિચાર આવ્યો કે ઈશ્વર, પરમાત્મા, પરમ આત્મા, ઓલમાઇટી ગોડ, ખુદા જે નામ આપીએ છીએ, પ્રકૃતિ, અસ્તિત્વ, કશું સમથિંગ, સમ એલિમેન્ટ નામ આપવું હોય તે આપી આપે, પણ એણે આ બધું સર્જન કર્યું છે. બહુ પરિશ્રમ કર્યો હશે એને સર્જન કરવાના. મને તમને ખ્યાલ છે, નાનકડો છોડ ઉગાડવો હોય તો પણ બહુ કાળજી લેવી પડે છે, બહુ શ્રમ કરવો પડે છે. તમે 100 છોડને ઉછાળવાનું નક્કી કરો તો એ 100માંથી 5-10-15 તો એની મેળે નથી ઉગતા એવું બને છે. તો પરમાત્માએ નક્કી કર્યું કે આ સમાજનું, આ સૃષ્ટિનું નિર્માણ કરવું એ તો કેટલો બધો પરિશ્રમનો વિષય છે. અને પરિણામે એવું બન્યું કે એમનું સર્જન એટલે આપણે, એમનું સર્જન એટલે આ વૃક્ષો, એમનું સર્જન એટલે આખી સૃષ્ટિ, એમનું સર્જન એટલે મારી અને તમારી આસપાસ જોવા મળતા નાના મોટા જીવજંતુ, બધા જ એનું સર્જન. અને એટલા માટે આપણે પહેલું કામ તો એ કરવું પડે કે આપણે પ્રત્યેક સર્જનની અંદર ઈશ્વરના દર્શન કરવા પડે. હમણાં જે વાત થઈ ગાંધી માર્ગે વળ્યાની, એ માર્ગ આપણને એવું સૂચવે છે કે કોઈને લાફો મારી લેવો બહુ સહેલો છે, પણ કોઈ આપણને એકાદો લાફો મારે તો એને સહન કરી લેવું એ સાચી શક્તિ. આપણા વેદોમાં આ પરમાત્માએ આપેલી વસ્તુને પાછી કેમ વાળવી એનો સુંદર મજાનો રસ્તો બતાવ્યો છે. વેદમાં એક વાક્ય છે, ચક્રી વિશ્વાની ચક્રિયે. અર્થ એનો એવો થાય છે કે ઈશ્વરે જો પરિશ્રમ કરીને આપણું સર્જન કર્યું તો આપણે પણ જે કંઈ પાછું આપીએ તે પરિશ્રમ કરીને આપવું જોઈએ, એમને નહીં આપવું જોઈએ. તમારા શરીર ઉપરથી પરસેવો ટપકવો જોઈએ અને પરસેવો ટપકે અને તમારા દ્વારા જે સર્જન થાય તે ઈશ્વરને અર્પણ કરો એવો આપણો વેદ કહે છે. ચક્રી વિશ્વાની ચક્રએ, જે કંઈ થયું તે પરિશ્રમથી થયું તો પાછું આપીએ એ પણ પરિશ્રમથી આપીએ, બેઠા બેઠા ના આપીએ, શ્રમ કરીએ, કશું ઉત્પન્ન કરીએ એને ઉત્પાદન કરીએ. તો આવી વાત પાછો આપવાની થઈ એનો અર્થ એવો થયો કે ઉત્પાદન એટલે શરીર શ્રમથી થતું મળતું પરિણામ. અને એનો બીજો અર્થ એવો પણ થયો કે આ શરીર શ્રમ એ વિશ્વના હિતની વિરુદ્ધમાં ન હોવું જોઈએ. વેદમાં તો આ વાત બહુ સરસ સમજાવેલી છે, હું ઉજાણમાં નથી જતો, પણ એ પ્રસંગ જે આપણને કિરણભાઈએ કહ્યા દાદાના
એમાં બંને વાત આવે, સહન કરવાની શક્તિ અને વિશ્વના હિતની વિરુદ્ધમાં કંઈ ન થવું જોઈએ. એક દિવસે એક પાડો કપાય તો બહુ મોટું નુકસાન ન જાય, પણ એક પ્રણાલી પડે કે વર્ષો વર્ષ આવું હિંસાનું કૃત્ય માતાજીના નામે આપણે કરીએ, એ પ્રણાલી ખોટી છે, એ વિશ્વ હિતના વિરોધની વાત છે, એટલે ન થવું જોઈએ અને ન થયું. મિત્રો, મને ને તમને જે મળે છે તે ઉત્તમ છે. એમ પણ કહેવાય છે કે જે મળે છે તેનો સ્વીકાર કરવો, પણ એ વખતે એટલું ચોક્કસ વિચારવું કે આ મળ્યું તેનો મારો શ્રમ કેટલો, આ મળ્યું તેનો મારો હક કેટલો, આ જે મળવાની ઈચ્છા અપેક્ષા રાખું છું એના માટે હું લાયક કેટલો. આ વિચાર આજના દિવસે આપણે કહીએ એ મારી દ્રષ્ટિએ દાદાને પરમ શ્રદ્ધાંજલિ છે. આપણી બહુ નજીકમાં વિસનગર નામનું ગામ છે અને વિસનગરની અંદર એક સંત કક્ષાના તબીબ થયા ડૉક્ટર વસંતભાઈ પરીખ, મોટા મિત્રો બેઠા છે, એને નામ સાંભળ્યું હશે, એમણે વિદાય લઈ લીધી છે, પણ એમનો એક સુંદર પોતે લખેલો પ્રસંગ મને આ પ્રસંગ યાદ આવ્યો. એમણે કહ્યું કે અમે એક જગ્યાએ સુંદર મજાનો નેત્ર યજ્ઞ કરતા હતા અને બાજુના ઘરની અંદર કોઈ ધનવાન માણસ હશે, એનો ઘર બનવાનું કામ ચાલતું હતું. એ વખતે બધો જ કાટમાળ ઉતારવાની પ્રક્રિયા ચાલતી હતી, કેટલાય મજૂરો કામ કરતા હતા, પરિશ્રમ કરતા હતા, અને અચાનક અમે અવાજ સાંભળ્યો, બચાવો બચાવો, અને દેખાડો થયો. જોયું તો એક મજૂર ઉપર એક બહુ મોટી સિમેન્ટની પાટ જે ઉતારી રહ્યા હતા તે પડી અને મજૂર એ પાટની નીચે દબાય. ખૂબ બધા દોડ્યા, મહેનત કરી, પણ સિમેન્ટની પાટ જેને 25 જણા ઉંચકે તો પણ ન ઉંચકી શકાય એની નીચે એ મજૂરનો અવસાન થયો. દુઃખ ભેદાય ચારે કે આપણે કશું કરી ન શકીએ, પણ વસંતભાઈ અને બીજા મિત્રોએ નક્કી કર્યું કે એ કુટુંબના મોભીને જઈને મળીએ અને એને સમજાવીએ કે તમે વળતર માગો, કોમ્પન્સેશન માગો, તમને વળતર મળશે, અમે તમને ટેકો કરીશું કે આ પ્રસંગે આવું બન્યું હતું અને તમને સારું વળતર મળશે, આ વળતરમાંથી તમારા લોકોનું જીવન નીકળી જશે. એ ઘરના મોભી હતા, એ ભણેલા નહોતા, ગણેલા હતા. એને શાંતિથી વાત સાંભળી અને વાત પૂરી થઈ પછી બે હાથ જોડીને કહ્યું કે અમારો દીકરો ગયો, એ દીકરો મહેનત કરીને જે કમાવાનો હતો એ અમે નથી ખાઈ શક્યા, તો એના મોતનું કમાયેલું અમે કેવી રીતે ખાઈ શકીએ? અમારે કશી જ પ્રક્રિયા કરવી નથી, ઈશ્વરે આપ્યો તો ઈશ્વરે લઈ લીધો, અમને શક્તિ આપશે, અમે અમારી રીતે આગળ વધીશું. મિત્રો, આ વાત સમજવા જેવી છે કે મળતર અને રળતર, મળે છે તે અને રળીને મેળવીએ છીએ તે, એ બે શબ્દો છે. મળતર અને રળતર એ બંને મેળવીએ ત્યારે એમાં ઈશ્વરનું બહુ મોટું વળતર છે, એ આપણે યાદ રાખવું જોઈએ. આપણે પ્રાર્થના કરીએ કે આપણા સૌમાં દાદાજીની કુમારી આવે અને પહેલાં એક ગરીબ બાપ જેવી દુઃખને સહન કરી જવાની શક્તિ આવે. કહી રહ્યું છે.